स्टूडेंट्स, हाउ आर यू टुडे? स्टैंडर्ड 6, सब्जेक्ट इंग्लिश, इंग्लिश ग्रामर एंड कंपोजिशन। विद्यार्थी मित्रों, आपरे ग्रामर में भणी रहा हता, बराबर छे? टेक्स्ट बुक में यूनिट 1 अने यूनिट 2 आपरे फिनिश थई गयो छे, एटले आपरे ग्रामर बुक में जोई रहा हता। આજે આપણે ગ્રામર બુકમાં કમ્પોઝિશન, બરાબર, ગ્રામરમાં આપણે યુનિટ 1, 2, 3, 4 જોઈ ગયા, અને ગ્રામર બુકમાં જે પાછળના ભાગમાં આવે છે સેકન્ડ કમ્પોઝિશન, એમાં આપણે ફર્સ્ટ ડાયલોગ રાઇટિંગ એ જોઈ ગયા। આજે આપણે જોશું યુનિટ 2 નોન વર્બલ ટેક્સ્ટ। હવે તમને એમ થશે કે આ નોન વર્બલ ટેક્સ્ટ એ શું છે, તો એમાં શું હોય છે ખબર છે કે આપણને માહિતી આપવામાં આવે છે આ પ્રમાણે, અને એ માહિતીના આધારે જે પ્રશ્ન હોય છે એ પ્રશ્નોના જવાબ આપણે લખવાના હોય છે, બરાબર છે? તો જો અહીં છે, આપેલી માહિતીના આધારે પ્રશ્નોના ઉત્તર લખો, નહીં ખબર પડે તો ગ્રામર બુકમાં પેજ નંબર 46 અને 47, 48 અને 49, ઓકે, ગ્રામર બુકમાં પેજ નંબર 46 ઉપર છે આપણો યુનિટ 2 નોન વર્બલ ટેક્સ્ટ। આપેલી માહિતીના આધારે પ્રશ્નોના ઉત્તર લખો। હવે અહીં જુઓ, ફર્સ્ટ ક્વેશ્ચન્સ આપવામાં આવેલા છે, એટલે કે સવાલો, અને એની બાજુમાં જે બોક્સ છે એમાં છે આન્સર્સ, એટલે કે જવાબો। અહીં સવાલ આપવામાં આવેલા છે, અહીં જવાબ આપવામાં આવેલા છે, બરાબર છે? હવે અહીં જુઓ, ક્વેશ્ચન્સ હુ એટલે કોણ, વેર એટલે ક્યાં, વાય એટલે શા માટે, હાઉ એટલે કેવા, બરાબર છે ને, અથવા કેટલા, વેન એટલે ક્યારે, હાઉ મચ ઇઝ ધ ટિકિટ, શું છે, હાઉ મચ ઇઝ ધ ટિકિટ, કે આ ટિકિટ કેટલા રૂપિયાની છે, હાઉ ફાર ઇઝ ઇટ, તે કેટલું દૂર છે, આ રહ્યા સવાલ। અને આન્સર્સ એમાં છે નીતિન, મોઢેરા, સી ધ સન ટેમ્પલ એટલે કે સૂર્ય મંદિર જોવા, બસ લાસ્ટ સન્ડે એટલે ગયા રવિવારે, 80 રૂપિયા અને 60 કિલોમીટર, રૂપી 80 અને 60 km એટલે કે 60 કિલોમીટર, ઓકે। ચાલો હવે જો અહીં આપણે આપવામાં આવેલા છે ક્વેશ્ચન્સ, આ જે બોલપેનથી મેં આન્સર લખેલા છે, બરાબર છે, અહીં આપણને શું આપેલું છે, સવાલ, એમાં જુઓ નંબર 1, હાઉ ડીડ નીતિન ગો ટુ મોઢેરા, હાઉ ડીડ નીતિન ગો ટુ મોઢેરા, તો એનો જવાબ શું આવશે, આ નીતિન છે, બરાબર છે, તો એનો જવાબ આવશે નીતિન ગોઝ ટુ મોઢેરા બાય બસ, કે નીતિન મોઢેરા શેમાં ગયો, તો નીતિન એ મોઢેરા બસમાં ગયો, બરાબર છે। ત્યાર પછી નંબર 2, હાઉ ફાર ઇઝ મોઢેરા, મોઢેરા કેટલું દૂર છે, તો અહીં જોશું મોઢેરા, બરાબર છે, તો કેટલું દૂર છે, તો 60 કિલોમીટર, મોઢેરા ફાર ઇઝ 60 કિલોમીટર, કેમ એટલે શું થશે, કિલોમીટર। નંબર 3, વાય ડીડ નીતિન ગો ટુ મોઢેરા, કે નીતિન મોઢેરા શા માટે ગયો, નીતિન ગો ટુ મોઢેરા સી ધ સન ટેમ્પલ, સૂર્ય મંદિર છે ને મોઢેરામાં એ જોવા માટે નીતિન ગયો। નંબર 4, હાઉ મચ ઇઝ ધ ટિકિટ, બરાબર, કે તેની ટિકિટ કેટલી છે, કેટલા રૂપિયા છે ટિકિટના, એમ, બરાબર છે, ટિકિટ કેટલાની છે, ધ ટિકિટ ઇઝ રૂપી 80 છે ને, રૂપી 80, ઓકે। ચાલો ત્યાર પછી નંબર 5, વેન ડીડ નીતિન ગો ટુ મોઢેરા, નીતિન મોઢેરા ક્યારે ગયો, તો નીતિન ગો ટુ મોઢેરા લાસ્ટ સન્ડે, નીતિન મોઢેરા ગયા રવિવારે ગયો, બરાબર છે ને।
હવે જુઓ બીજા નંબરમાં છે ટેમ્પરેચર. ઓકે, હવે અહીં જુઓ માઉન્ટ આબુનું ટેમ્પરેચર કેટલું છે? તો 15. સાપુતારા 25, માથેરાન 20, ઉટી તો કેટલું છે? 10, અને સિમલા તો સિમલાનું કેટલું છે? 5.5 ટેમ્પરેચર છે. હવે જુઓ અહીં આપણને ક્વેશ્ચન આપવામાં આવેલા છે. સવાલ નંબર 1, વિચ હિલ સ્ટેશન હેઝ ધ લોવેસ્ટ ટેમ્પરેચર, એટલે કે સૌથી નીચું ટેમ્પરેચર તાપમાન, બરાબર? તો શેનું છે? તો અહીં આપણે જોશું તો સિમલાનું છે. સિમલા હિલ સ્ટેશન હેઝ ધ લોવેસ્ટ ટેમ્પરેચર. નંબર 2, વોટ ઇઝ ધ ટેમ્પરેચર ઓફ માઉન્ટ આબુ? માઉન્ટ આબુનું ટેમ્પરેચર શું છે? તો માઉન્ટ આબુ ટેમ્પરેચર ઇઝ 15 સેલ્સિયસ, બરાબર? એટલે અહીં આપણે લખીશું સી. ઓકે, નંબર 3, વિચ હિલ સ્ટેશન હેઝ ધ હાઈએસ્ટ ટેમ્પરેચર, બરાબર છે? તો એમાં આવશે સાપુતારા હિલ સ્ટેશન હેઝ ધ હાઈએસ્ટ ટેમ્પરેચર. નંબર 4, વિચ સિટી હેઝ અ ટેમ્પરેચર ઓફ 10 સેલ્સિયસ? તો શું આવશે? ઉટી સિટી હેઝ અ ટેમ્પરેચર ઓફ 10 સેલ્સિયસ. નંબર 5, વોટ ઇઝ ધ ટેમ્પરેચર ઓફ માથેરાન? તો માથેરાન્સ ટેમ્પરેચર ઇઝ 20 સેલ્સિયસ. એ આપણે જવાબ શેના આધારે લખ્યા? તો આ જે આપણને બોક્સ આપવામાં આવેલું છે, તો અલગ અલગ જો માઉન્ટ આબુ છે તેનું ટેમ્પરેચર કેટલું છે? 15. સાપુતારાનું સૌથી હાઈએસ્ટ છે, બરાબર છે? 25. માથેરાનનું છે 20. ઉટી એનું છે 10. અને સિમલાનું સૌથી લો ટેમ્પરેચર છે, બરાબર છે? હવે જુઓ ત્રીજા નંબરનું જે આપણને બોક્સ આપવામાં આવેલું છે, એમાં જુઓ એડવેન્ચર ક્લબ, બરાબર, 3-day કેમ્પ એટ જાંબુઘોડા. કેટલા દિવસનો કેમ્પ છે? તો 3 દિવસનો છે. સ્પેશિયલ પેકેજ ફોર સ્ટુડન્ટ્સ એન્ડ ચિલ્ડ્રન બિલો 40 યર્સ, કે જે આ ટૂર છે જાંબુઘોડાનું, 3 દિવસનો જે કેમ્પ છે, એમાં વિદ્યાર્થીઓ અને બાળકો જે 14 વર્ષથી નાના છે, બરાબર, 14 વર્ષ સુધીના, તેના માટે પેકેજ છે. સાસન ગીર એજ્યુકેશનલ ટૂર, બરાબર, કઈ ટૂર છે? તો એજ્યુકેશનલ, 4 days and 3 nights, 4 દિવસ અને 3 રાત્રિ, બરાબર છે? તો આના આધારે આપણે જવાબ લખવાના છે. સવાલ આપવામાં આવેલા છે. ક્વેશ્ચન્સ નંબર 1, હુ હેઝ ઓર્ગેનાઇઝ ધ કેમ્પ? તો કોણ છે ઓર્ગેનાઇઝ? તો એડવેન્ચર ક્લબ. આન્સર આવશે એડવેન્ચર ક્લબ હેઝ ઓર્ગેનાઇઝ ધ કેમ્પ. નંબર 2, હાઉ મેની ડેઝ ઇઝ ધ કેમ્પ? તો અહીં કેટલા દિવસનો કેમ્પ છે? 3 days કેમ્પ, બરાબર. ધ કેમ્પ ઇઝ 3 days. ઓકે, આ લખવાનું નથી. નંબર 3, વેર ઇઝ ધ કેમ્પ? તો ધ કેમ્પ ઇઝ જાંબુઘોડા. ક્યાં છે? જાંબુઘોડા. નંબર 4, હાઉ મેની ડેઝ ઇઝ ધ ટૂર ટુ સાસનગીર? ધ ટૂર ટુ સાસનગીર ઇઝ 4 days and 3 nights. આ છે સાસનગીરની ટૂર છે. તો કેટલા દિવસ છે? 4 દિવસ અને 3 રાત્રિ, 4 days and 3 nights. નંબર 5, હુ વિલ ગીવ ઓલ ધ ડિટેલ્સ? તો એનો આન્સર શું આવશે? એજ્યુકેશનલ ટૂર વિલ ગીવ ઓલ ધ ડિટેલ્સ. હવે આપણે કશે ફરવા જઈએ, બરાબર, બસમાં જવાના હોઈએ, તો આપણે પણ એની માહિતી મેળવવી પડે ને, કે કેટલા દિવસની ટૂર છે, ક્યાં જવાની છે, બરાબર છે, કેટલા દિવસનો કેમ્પ છે, કેટલા દિવસ રાત્રિ અને દિવસ કેટલા કેટલા છે, બરાબર છે, અને કઈ ઉંમરના લોકોને લઈ જવાના છે, બરાબર છે, સ્પેશિયલ પેકેજમાં શું છે, એ બધું અહીં છે. ઓકે, તો 3 એટલે દિવસ, 3 દિવસનો કેમ્પ છે, ક્યાં છે? તો જાંબુઘોડા. સ્પેશિયલ પેકેજ કોના માટે છે? તો વિદ્યાર્થીઓ અને બાળકો માટે, જે 14 વર્ષ સુધીના છે અને
એજ્યુકેશનલ જે ટૂર છે તે સાસણ ગીર છે, એ કેટલા 4 ડે એન્ડ 3 નાઇટ્સની છે? ઓકે, નંબર 4 એમાં જુઓ, અહીં આપણને જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર એટલા મહિનામાં કયા કયા દિવસ આવે છે, કઈ તારીખે, બરાબર, કયો દિવસ ઉજવવામાં આવે છે તે અહીં આપણને આપવામાં આવેલું છે. તો જુઓ, જૂનની કઈ તારીખ? 5. 5 જૂન વર્લ્ડ ઇન્વાયરોમેન્ટ ડે, અને 21 એટલે કે 21 જૂન એટલે ફાધર્સ ડે, 1 જુલાઈ ડૉક્ટર્સ ડે, અને 26 જુલાઈ કારગિલ વિજય દિવસ, 5 ઓગસ્ટ ફ્રેન્ડશીપ ડે, અને 15 ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે, 9 ઓગસ્ટ એ ઓગસ્ટ ક્રાંતિ દિવસ. કયો? 9 ઓગસ્ટ જે છે એ ઓગસ્ટ ક્રાંતિ દિવસ, અને 24 ઓગસ્ટ છે એ સંસ્કૃત દિવસ, સંસ્કૃત ડે, 5 સપ્ટેમ્બર ટીચર્સ ડે, અને 14 સપ્ટેમ્બર હિન્દી ડે, 24 સપ્ટેમ્બર વર્લ્ડ હાર્ટ ડે, બરાબર છે ને? અને ત્યાર પછી જે છે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ, અને 8 ઓક્ટોબર એરફોર્સ ડે. કયો ડે? એરફોર્સ ડે. અને 14 નવેમ્બર એ ચિલ્ડ્રન્સ ડે. અહીં આપણને જે જે મહિનામાં જે જે દિવસ ઉજવવામાં આવે છે એ તારીખ અને એના નામ આપવામાં આવેલા છે. હવે પાછળના પેજ પર આપણને એના વિશે સવાલ પૂછવામાં આવ્યા છે, બરાબર. વિચ ડે ઇઝ સેલિબ્રેટેડ ધ કારગિલ વિજય દિવસ? તો શું આવશે? 26 જુલાઈ ઇઝ સેલિબ્રેટેડ એઝ કારગિલ વિજય દિવસ. વેન ઇઝ વર્લ્ડ ઇન્વાયરોમેન્ટ ડે? પર્યાવરણ દિવસ, બરાબર, વિશ્વ પર્યાવરણ દિવસ. તો 5 જૂન ઇઝ વર્લ્ડ ઇન્વાયરોમેન્ટ ડે. નંબર 3, વેન ડુ વી સેલિબ્રેટ ધ ઇન્ડિપેન્ડન્સ ડે? વી સેલિબ્રેટેડ ધ ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 15 ઓગસ્ટ. શું આવશે? 15 ઓગસ્ટ. નંબર 4, વિચ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન 5 સપ્ટેમ્બર? વી સેલિબ્રેટેડ ઓન 5 સપ્ટેમ્બર ઇઝ ટીચર્સ ડે. શિક્ષક દિન ઉજવીએ ને 5 સપ્ટેમ્બરે એ. અને નંબર 5, વેન ડુ વી સેલિબ્રેટ એરફોર્સ ડે? તો વી સેલિબ્રેટ એરફોર્સ ડે ઓન 8 ઓક્ટોબર, 8મી ઓક્ટોબર આવશે, બરાબર છે. તો આ જવાબ પણ તમારે લખવાના. નંબર 5 આપણને બોક્સ આપવામાં આવેલું છે, જુઓ એમાં શું છે. તો પહેલા બોક્સમાં છે મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે અને ફ્રાઈડે, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર. નંબર 1, નંબર 2, નંબર 3 અને નંબર 4 આ 4 બોક્સ આપવામાં આવેલા છે, બરાબર છે. અહીં તમને ટાઈમ ટેબલ આપવામાં આવેલું છે કે સોમવારે પહેલો પીરિયડ કયો છે, બીજો કયો છે, ત્રીજો કયો છે અને ચોથો કયો છે. તો સોમવારે જુઓ, ગુજરાતી, ગણિત, ઇંગ્લિશ, સાયન્સ એટલે કે વિજ્ઞાન, મેથ્સ એટલે ગણિત. મંગળવારે પહેલો પીરિયડ છે મેથ્સ, બીજો હિન્દી, ત્રીજો સાયન્સ અને ચોથો ગેમ્સ. બુધવારે સોશિયલ સાયન્સ એટલે સમાજવિદ્યા, મેથ્સ એટલે ગણિત, બીજો પીરિયડ, ત્રીજો પીરિયડ ગુજરાતી, ચોથો ઇંગ્લિશ. થર્સડે, ગુરુવારે કોમ્પ્યુટર્સ, હિન્દી, મેથ્સ અને સોશિયલ સાયન્સ. એન્ડ ફ્રાઈડે સોશિયલ સાયન્સ, મેથ્સ, ઇંગ્લિશ એન્ડ સાયન્સ. આ બધા તમને પીરિયડ આપવામાં આવેલા છે. સ્કૂલમાં પણ તમને ટાઈમ ટેબલ આપવામાં આવે ને કે આ સોમવારે તો આ ચોપડા લઈને આવવાના, આ પાઠ્યપુસ્તકો લઈને આવવાના. જે જે વિષય તમને ટાઈમ ટેબલમાં લખવામાં આવેલા હોય, બરાબર, તમે જે લખ્યા હોય તે તમે લઈને આવો. ઓકે, તો આમાં જો ક્વેશ્ચન્સ, વિચ ઇઝ ધ ફર્સ્ટ પીરિયડ ઓન મંડે? હવે મંડે પહેલો પીરિયડ શેનો છે? તો ગુજરાતીનો છે, બરાબર છે. તો આન્સર છે ધ ફર્સ્ટ પીરિયડ ઓન મંડે ઇઝ ગુજરાતી. વેન ઇઝ ધ ઇંગ્લિશ પીરિયડ ઓન ફ્રાઈડે? હવે શુક્રવારે ઇંગ્લિશનો પીરિયડ કયો છે, બરાબર છે. તો કયો છે? 3જો. ધ ઇંગ્લિશ પીરિયડ ઓન ફ્રાઈડે ઇઝ 3rd. નંબર 3, વિચ સબ્જેક્ટ વિલ યુ લર્ન ઇન ધ ફર્સ્ટ પીરિયડ ઓન
વેનસડે. તો એનો આન્સર છે વી વિલ લર્ન ઇન ધ ફર્સ્ટ પીરિયડ સોશિયલ સાયન્સ ઓન વેનસડે. વેનસડે જે છે બરાબર, એમાં ફર્સ્ટ પીરિયડ કયો છે? તો સોશિયલ સાયન્સ, સામાજિક વિજ્ઞાનનો છે. નંબર ફોર, વેન ઇઝ ધ મેથ્સ પીરિયડ ઓન થર્સડે? બરાબર છે. તો એનો આન્સર શું છે? ધ મેથ્સ પીરિયડ ઇઝ થર્ડ ઓન થર્સડે. થર્સડે એ મેથ્સનો પીરિયડ કયો છે? ત્રીજો છે. બરાબર છે. ગુરુવારે ગણિતનો પીરિયડ કયો છે? ત્રીજો. નંબર ફાઇવ, વેન વિલ યુ લર્ન હિન્દી ઓન ટ્યુઝડે? તો વી વિલ લર્ન હિન્દી સેકન્ડ પીરિયડ ઓન ટ્યુઝડે. હિન્દીનો કયો પીરિયડ છે? ટ્યુઝડે, મંગળવારે. બરાબર છે, મંગળવારે હિન્દીનો પીરિયડ બીજો છે, એટલે એ પ્રમાણે આ જવાબ લખેલા છે. હવે જે આપણો સિક્સ નંબરનો જે આપણને આપવામાં આવેલું છે, અહીં ચિત્ર આપવામાં આવેલું છે. બરાબર છે. અને એની બાજુમાં આપણને ઓપ્શન આપેલા છે જવાબના. ઓકે, તો આ ચિત્રમાં જુઓ, અહીં આપણે સ્કૂલ જોઈ શકીએ છીએ. બરાબર છે, સ્કૂલ છે. પછી શું છે? આ હોસ્પિટલ, આ ટ્રેન છે, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, આ શું છે? ગાર્ડન. પછી આ શું છે? પોસ્ટ ઓફિસ. અને અહીં છે પોલીસ સ્ટેશન. ઓકે, તો આપણને ચિત્રમાં આપવામાં આવેલું છે. બરાબર છે. હવે જુઓ, અહીં આપણને ક્વેશ્ચન્સ આપવામાં આવેલા છે. વેર ઇઝ ધ સ્કૂલ? નિયર ધ હોસ્પિટલ, નિયર ધ ગાર્ડન. બરાબર છે. તો અહીં આપણે જોઈએ તો આ સ્કૂલ છે તો કોની નજીક આવેલી છે? તો ગાર્ડનની નજીક છે કે હોસ્પિટલની નજીક? તો હોસ્પિટલ તો બહુ દૂર છે, એટલે કોની નજીક છે? તો ગાર્ડન એટલે કે બગીચાની નજીક છે સ્કૂલ. બરાબર. વેર ઇઝ ધ સ્કૂલ? સ્કૂલ ક્યાં છે? ધ સ્કૂલ ઇઝ નિયર ધ ગાર્ડન, એટલે આવશે નિયર ધ નિયર ધ ગાર્ડન. બરાબર છે. આ નહીં આવે. બરાબર, નિયર ધ ગાર્ડન આ આવશે. નંબર ટુ, વિચ પ્લેસ ઇઝ નિયર ધ બસ સ્ટેશન? પોસ્ટ ઓફિસ કે પોલીસ સ્ટેશન? તો એનો આન્સર આવશે ધ વિચ પ્લે શું છે? વિચ પ્લેસ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. બરાબર છે. તો બસ સ્ટેશન આપણે જોવાનું, તો આપણે જોશું બસ સ્ટેશન. તો આ રહ્યું બસ સ્ટેશન, એની નજીક કયું સ્થળ છે? તો શું છે? પોસ્ટ ઓફિસ. તો આપણે આન્સર લખીશું પોસ્ટ ઓફિસ પ્લેસ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. તો આન્સરમાં શું આવશે? પોસ્ટ ઓફિસ. ઓકે. નંબર થ્રી, વેર ઇઝ ધ ક્લોક ટાવર? ક્લોક ટાવર ક્યાં છે? તો આ રહ્યો ક્લોક ટાવર છે. બરાબર છે. હવે આપણને બે એના ઓપ્શન આપવામાં આવેલા છે, ઇન ધ રેલવે સ્ટેશન અને ઇન ધ માર્કેટ. તો એનો જવાબ શું આવશે? ઇન ધ માર્કેટ. ધ ક્લોક ટાવર ઇન ધ માર્કેટ. નંબર ફોર, ઇઝ ધેર અ રિવર ઇન ધ વિલેજ? યસ નો. તો નદી છે ગામમાં, નદી છે. શું ગામમાં નદી છે? તો હા, આ રહી નદી. તો યસ આવશે ને. તો યસ, ધ ધેર ઇઝ રિવર ઇન ધ વિલેજ. અને ત્યાર પછી નંબર ફાઇવ, હાઉ મેની હોસ્પિટલ્સ આર ધેર ઇન ધ વિલેજ? વન, ટુ. આન્સરમાં શું આવશે? વન આવશે, કારણ કે ગામડામાં એક જ હોસ્પિટલ છે. વન હોસ્પિટલ્સ આર ધેર ઇન ધ વિલેજ, અથવા એમ પણ લખી શકો કે ધેર આર વન હોસ્પિટલ ઇન ધ વિલેજ. આ પ્રમાણે પણ તમે લખી શકો કે વન હોસ્પિટલ્સ આર ધેર ઇન ધ વિલેજ, અથવા એમ પણ લખી શકો કે ધેર આર વન હોસ્પિટલ ઇન ધ વિલેજ. આમ પણ ચાલે, આ પણ ચાલે અને આ પણ ચાલે. ઓકે, ચાલો. ત્યાર પછી છે નંબર સેવન, શાંતિ જનરલ સ્ટોર્સ. સ્ટોર્સ એટલે દુકાન. બરાબર છે. ક્યાં છે? એમજી રોડ નિયર રાજલક્ષ્મી ટોકીઝ, રાજકોટ. ફોન નંબર 2499020200.
नेम मिसिस हर्षिलाबेन पटेल. डेट 12 जनवरी 2030. नंबर 1, 2, 3, 4 आइटम पेप्सोडन टूथपेस्ट, उजाला वॉशिंग पाउडर, सुगर, वाघ बकरी टी. क्वांटिटी 2, 3 kg, 2 kg अने 1 kg. रेट 60, 25, 38 अने 70 अने अमाउंट 120 75, 76 अने 70. टोटल कितना छे तो 341. प्रीपेड बाय मोहनलाल, बराबर छे. अने संडेज क्लोज, रविवारे आ दुकान बंद रही छे. तो अहीं जुओ आपने एक शांती जनरल स्टोरनू आपने एक बॉक्स आपवामां आवेलू छे, बराबर छे. क्यां आवेली छे ए पण लख्यू छे. पछी ए कोनी दुकान छे तो श्रीमती हर्षिलाबेन पटेलनी दुकान छे, बराबर छे. तारीख आजे कई छे तो 12 जानुआरी 2010 नी तारीख आपवामां आवेली छे. अने दुकानमां चार आइटम छे. ए चार आइटमनी क्वांटिटी अने एनी रेट अने अमाउंट, बराबर, ए बधुं ज अहीं आपवामां आवेलू छे. तो जुओ आपणे જોઈશું એનો સવાલ. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 1 kg ઓફ સુગર. હવે 1 kg જે સુગર છે એની કિંમત કેટલી છે, શું છે એની કિંમત, બરાબર. તો એની કિંમત છે, ધ પ્રાઇસ ઓફ 1 kg ઓફ સુગર ઇઝ 38 rupees. કેટલી છે, 2 kg કેટલી છે, 76 rupees છે. તો 1 kg કેટલી થશે, 38 rupees, એટલે 38 આવ્યું, 38 rupees. નંબર 2, વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ. બિલનું ટોટલ અમાઉન્ટ કેટલું છે, તો 341. ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ 341 rupees. નંબર 3, વોટ ઇઝ ધ બિલ ફોર ટૂથપેસ્ટ. ટૂથપેસ્ટ જે છે, બરાબર છે, એનું બિલ કેટલું બન્યું છે, તો 120. ધ બિલ ફોર ટૂથપેસ્ટ ઇઝ 120 rupees. નંબર 4, વીચ આઇટમ કોસ્ટ ₹70. કઈ વસ્તુની કિંમત 70 rupees છે, તો 70 rupees કઈ વસ્તુની કિંમત છે, તો અહીં જોશું 70 rupees કોના છે, વાઘ બકરી ટી, એટલે વાઘ બકરી ચાના કેટલા રૂપિયા છે, 70 rupees. તો અહીં આપણે આન્સર લખીશું, વાઘ બકરી ટી ઇઝ કોસ્ટ ₹70. અને છેલ્લો નંબર 5 ક્વેશ્ચન, હાઉ મેની આઇટમ્સ આર ધેર ઇન ધ બિલ. આ બિલ છે એમાં કેટલી આઇટમ છે, તો ગણીશું 1, 2, 3, 4. તો લખીશું આન્સર, ધેર આર 4 items ઇન ધ બિલ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમારે આજે તમારી ગ્રામર બુકમાં પેજ નંબર 46, 47, 48, 49 અને 50 એના ઉપર જે સવાલ આપેલા છે એના જવાબ લખવાના છે. તો હું તમને આ પ્રમાણે મારો મોબાઈલ રાખું જેથી તમે એનો સ્ક્રીનશોટ પાડીને જવાબ લખી શકો. આ છે પહેલી માહિતી, એના જવાબ બીજી માહિતી, બરાબર છે, બીજી માહિતીના જવાબ. ત્યાર પછી છે આ ત્રીજી એડવેન્ચર ક્લબના. ત્યાર પછી પાછળ પેજ નંબર 48 એના આન્સર છે. નંબર 5 બધું વંચાય છે અને દેખાય પણ છે જ. હા, પેજ નંબર 49 આજે છેકો મારેલું છે એ નથી લખવાનું, ડાયરેક્ટ ક્યાંથી લખવાનું છે, પોસ્ટ ઓફિસ, બરાબર છે. તમે આ જવાબ નહીં લખો તો આ લખો તો પણ ચાલશે. આ પ્રમાણે મોબાઈલ રાખું છું જેથી તમે સ્ક્રીનશોટ પાડીને લખી શકો.
અને છેલ્લું પેજ નંબર 50 એટલે કે 50 પાના નંબર 50 પરના જે જવાબ છે બરાબર છે એ તો તમારે ગ્રામર બુકમાં આટલા જે 60 આપણને સવાલ જવાબ જે છે આપણા કેટલા 60 માહિતી આપવામાં આવેલી છે 1 થી 60 માહિતી એના સવાલ આપેલા જ છે માત્ર ને માત્ર તમારે જવાબ લખવાના છે ગ્રામર બુકમાં ઓકે સારા અક્ષરે લખવાનું રહેશે છેકછાક કરવાનું નથી ઓકે થેન્ક યુ